દમણ દીવના ભાજપવાળાઓની હાલત તો એવી છે કે દુખે છે માથું અને કૂટે છે પેટ, કે દુખે છે માથું અને કૂટે છે પેટ. દમણ દીવના ભાજપના થોડાક દલાલ મિત્રોએ પોતાની પાર્ટીનો ચહેરો પર જે નકાબ પડેલો હતો એ બી પોતે જ હટાવી દીધો, અને ભારતીય જનતા પાર્ટીને આ લોકોએ પ્રદેશના લોકો સામે ખુલ્લી પાડી દીધી. દમણ દીવના ભાજપવાળાઓ પ્રશાસકના કઠપૂતળી છે ને પ્રશાસકને જ બચાવનારા છે તે ભારતીય જનતા પાર્ટીએ કાલે સાબિત કર્યું. કેન્દ્રની જે બધી સ્કીમો છે, કેન્દ્રના જે કામો છે, તેનો શ્રેય બધો પ્રશાસકને આપો, મને કંઈ વાંધો નથી. પણ જો તેઓ પ્રદેશના સુખાકારી સુવિધા માટેનો શ્રેય લેતા હોય તો એમને પ્રદેશમાં જે નુકસાન કર્યું તેનો શ્રેય બી એને મળવો જોઈએ. તો મેં ભારતીય જનતા પાર્ટીના મારા મિત્રોને પૂછવા માંગુ છું, તમે આજે સ્કૂલોમાં કોલેજોમાં ગયા ખરા ભાજપવાળા? હા, શિક્ષણની હાલત કેટલી ગંભીર છે તે જોઈ છે? સ્કૂલોમાં શિક્ષકોની ભારે કમી, શિક્ષકો નિયમિત નથી, શિક્ષકોનો પગાર મળતો નથી, સ્કૂલનો સમય દર વર્ષે બદલાય છે જેના કારણે એજ્યુકેશન દર વર્ષે ડિસ્ટર્બ થાય છે, બાળકોને સ્કોલરશિપ નથી મળતી, ટીચરોને 15-15 મહિના સુધી પગાર નથી મળતો, સ્કૂલો તો સરકારી સ્કૂલો તો છોડો, કોલેજોમાં પણ હાલત એવી જ છે, ફેકલ્ટી રેગ્યુલર નથી. આ બધી વાતોને કોઈ દિવસ તમે સંજ્ઞાન લીધી ખરી? શિક્ષણના હાલાત આજે દમણ દીવમાં સૌથી ખરાબ છે. માણસોને પગાર નથી મળતા, કોલેજોમાં ભણવા વાળા ફેકલ્ટીઓ નોકરી છોડીને જઈ રહ્યા છે, મેડિકલ કોલેજ આજે બંધ થવાની કગાર પર છે, ડિગ્રી કોલેજમાં બી તેવી જ હાલત છે. શિક્ષણનું સ્તર સુધારો કર્યો પ્રશાસકજીએ? પૂછો ને એમને, એમને સુધારો કર્યો કે બરબાદ કર્યો? આજે આઝાદીના 8-8 વર્ષ થઈ ગયા, આપણા પ્રદેશમાં HSC અને SSC નું બોર્ડ તક બન્યું નહીં, મોટી મોટી વાત કરી આવી અને પાછા કહે કે પર્યટનમાં ખૂબ સુધારો થયો. કયો સુધારો થયો ભાઈ? નમો પથ અને રામ સેતુ સિવાય શું બનાવ્યું સાહેબે? અરે ટુરિસ્ટ આવે પણ ટુરિસ્ટ કયા રસ્તેથી આવશે? દમણનો એકમાત્ર કોસ્ટલ હાઈવેની હાલત કેટલી ખરાબ છે, દીવમાં પણ રસ્તાઓની હાલત એવી જ છે. પર્યટકો આવે, ચાલો પર્યટક આવે પણ તો પર્યટકે ક્યાં ઉતરવું, કયું બસ સ્ટેન્ડ ઉપર પર્યટકે ઉતરવું પડશે બતાવશો? કોઈ બસ સ્ટેન્ડ છે દમણ દીવમાં જે હતા તેને તોડીને, કેટલા વર્ષથી તોડીને નાખી દીધા? શું ત્યાં બસ સ્ટેન્ડ ઉપર પિશાબ પાણી કરવાની વ્યવસ્થા છે? પર્યટકને બસ સ્ટેન્ડ ઉપર ગરમીમાં, હમણાં વરસાદમાં ક્યાં ઉભી રહેવું, ક્યાં બેસવું, કોઈ સુવિધા છે? ભાજપવાળાને પૂછવા, વિકાસ શું છે? ભાજપવાળા મારા ભાઈઓ, તમે એમને બતાવો, લોકોના ઘરો મકાનો દુકાનો તોડી નાખવા એટલે વિકાસ? શું ગરીબ ખેડૂતોની જમીન છીનવી લેવી એ વિકાસ? શું આપણા પંચાયતના, જિલ્લા પંચાયતના, નગરપાલિકાના પાવર છીનવી લેવા તે વિકાસ? જ્યાં જાઓ ત્યાં રસ્તાઓ ખોદી ખાદીને મૂકી રાખવા તે વિકાસ? આપણા ઘરો મકાનો દુકાનોના ઘરવેરામાં અસહ્ય ભાવ વધારો કરી દેવો તે વિકાસ? કે આપણા ફાયદા કરતું વિદ્યુત વિભાગને ટોરાન પાવરને વેચીને ખાઈ જવું અને અસહ્ય લાઇટના બિલોમાં વધારો કરી દેવો એ વિકાસ? આપણી દીકરી દીકરાઓને સરકારી નોકરી મળતી તેમાં જે ડોમિસાઇલના માર્ક કાઢી નાખવા તેને વિકાસ કહો છો તમે? કે આપણા દમણ દીવની સરકારી નોકરીઓમાં કામ કરતા આપણા દમણ દીવના લોકોના દીકરા દીકરીઓને નોકરીથી કાઢી મૂકવા એ વિકાસ? કે દમણ દીવની સરકારી નોકરીઓમાં ગુજરાતથી લઈને બહારના માણસોને નોકરી રાખી લેવા એ વિકાસ? કયો વિકાસ? કે દીવમાં નેશનલ હાઈવેની જરૂર ન હોવા છતાં પણ નેશનલ હાઈવે બનાવવાની કોશિશ કરીને લોકોના ઘરો મકાનો દુકાનો તોડવાની જે પ્રયાસ થઈ રહ્યો છે તેને વિકાસ કહો છો તમે? કયો વિકાસ? કે પછી માછલી ડીઝલની સબસિડીના વેટના પૈસા છે તેને ખાઈ જવાય તેને વિકાસ કહો છો તમે? કે પછી કોટડાથી જે બ્રિજ બનવાનો હતો તેને કેન્સલ કરાવવો એ વિકાસ ગણી રહ્યા છે? અરે કયા વિકાસની વાત કરો છો? કે પછી તમે તેને તો વિકાસ નથી ગણતા જે સરકારી ફંડમાંથી કરોડો રૂપિયા ખર્ચીને જે સર્કિટ હાઉસો બનાવ્યા દમણમાં, દીવમાં, દિલ્હીમાં,
આપણું દમણ ભવન, જેમાં જે કરોડો રૂપિયા સરકારી ખર્ચો કરીને પછી ત્યાં સાહેબના મિત્રને સોંપી દેવાયા, જે સરકાર સર્કિટ હાઉસો બન્યા અને તેમાં જે સરકારી પૈસાનો ઉપયોગ થયો અને તે બાદ પણ પ્રાઇવેટ એજન્સીને આપવાની જે તજવીજ કરી તેને તમે વિકાસ કરો છો, કયો વિકાસ? કે પછી સરકારી સ્કૂલોમાં કોલેજોમાં જે આપણા શિક્ષકો છે તેના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેને વિકાસ કરો છો? વિકાસ કયા કયા કામને તમે વિકાસ કરી રહ્યા છો? આજે બર્થ રજિસ્ટર નથી થતા, નામ કરેક્શન નથી થતા, ઘરોના મકાનોના પ્લાન પાસ નથી થતા, જમીન એને નથી થતી, તેને તમે વિકાસ કરો છો? કે પછી ચૂંટણી લડતા માણસોના ધમકાવીને ફોર્મ ખેંચાવી લેવાના, તેને તમે વિકાસ કરો છો? મને ભાજપવાળા બતાવે ભાઈઓ, તમે પ્રશાસક પ્રફુલ્લ પટેલજીની વાહવાહી કરો છો તો મને જવાબ આપો. જિગ્નેશ કાછાજીએ, SS ભોયા સાહેબે જે એન્જિનિયર હતા, એમણે સુસાઇડ શા માટે કર્યું? પોતાનું ઘર બચાવવા માટે. પોતે આગ લગાવી દીધી આદિવાસીએ, એ શા માટે લગાવી? શિક્ષિકાબેને શા માટે આત્મહત્યા કરી? સર્વસમાં જ બસ કંડક્ટર તરીકે કામ કરતી આદિવાસી બહેન જેણે આત્મહત્યા કરી, શા માટે કરી? આ કોના કાર્યકાળમાં આ લોકોએ આત્મહત્યા કરી અને શા માટે આત્મહત્યા કરી? ચાલો મને બતાવો, તમારી ભારતીય જનતા પાર્ટીના સાંસદના પતિ સ્વર્ગીય મોહનભાઈ ડેલકરજીએ શહાદત શા માટે આપવા પડી? તે કોણ જવાબદાર હતો? તો આ લોકોએ કોના ઉપર FIR કરી હતી? જે આદિવાસીઓનો મસીહા હતા મોહનભાઈ ડેલકરજી, તેમણે શહાદત શા માટે? એ કોણ પ્રશાસક હતો ત્યારે? હવે જો કોઈ ગરીબનું ઘર તૂટ્યું ને ભાઈ, હમણાં તમે ખુદા મળ્યા છે, નીકળી પડ્યા છે પ્રશાસકને બચાવવા, તો યાદ રાખજો, હવે જો કોઈનું ઘર તૂટ્યું, મકાન તૂટ્યું, કે કોઈ ગરીબ સાથે અન્યાય થયો, આ પ્રશાસકના કારણે જો કોઈ બી માણસોની બદુઆ નીકળી, તો તેનો જવાબદાર તમે ભાજપવાળા રહેશે. નમસ્કાર, આજે ફરી આપણે વાત કરવાના છે ભારતીય જનતા પાર્ટીના દુખાવાની. દમણ દીવના ભાજપવાળાઓની હાલત તો એવી છે કે દુખે છે માથું અને કૂટે છે પેટ. ગઈકાલે મારા દ્વારા દમણ દીવની સમસ્યાઓના જડ, જે દમણ દીવના લોકોની સમસ્યાઓ છે અને એ સમસ્યાઓ માટેની જે મુખ્ય જડ છે, તેના ઈલાજ માટે ભારત સરકારની સર્વોચ્ચ પંચાયત એટલે કે લોકસભામાં મારા દ્વારા લોકસભાના પટલ ઉપર પ્રશાસક પદ ઉપર વિરાજમાન શ્રી પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલને દમણ દીવના પ્રશાસક પદેથી હટાવી દમણ દીવના પ્રશાસક પદ ઉપર સિનિયર IAS અધિકારીની નિયુક્ત કરવા માટેની માંગ કરવામાં આવી, જે બાબતે પૂરા પ્રદેશના લોકો ખુશ થયા. પરંતુ દમણ દીવના ભાજપવાળાઓ ખબર નહીં કેમ દુઃખી થઈ ગયા, જાણે એમના પેટમાં તેલ રેડાયું હોય તેમ તે આળોટવા લાગ્યા. અને તે લોકો કૂદી પડ્યા પ્રશાસક પ્રફુલ્લ પટેલના બચાવ કરવામાં, અને બચાવ કરતા કરતા કહેવા લાગ્યા કે પ્રશાસક પ્રફુલ્લ પટેલ તો વિકાસ પુરુષ છે, અને પાછા ઉલટા મારા પર જ જૂઠા જૂઠા આરોપો મૂકવા લાગ્યા. કહેવાય ને કે ઉલટા ચોર કોટવાલ કો ડાંટે. દમણ દીવના ભાજપના થોડાક દલાલ મિત્રોએ પોતાના પાર્ટીનો ચહેરો પર જે નકાબ પડેલો હતો તે બી પોતે જ હટાવી દીધો, અને ભારતીય જનતા પાર્ટીને આ લોકોએ પ્રદેશના લોકો સામે ખુલ્લી પાડી દીધી. દમણ દીવના ભાજપવાળાઓ પ્રશાસકના કઠપૂતળી છે અને પ્રશાસકને જ બચાવનારા છે તે ભારતીય જનતા પાર્ટીએ કાલે સાબિત કરી દીધું. આ લોકો કોનો બચાવ કરે છે? આ પ્રશાસકનો જેણે પ્રદેશને બરબાદ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી.
તમને બધાને ખબર જ હશે કે આ પ્રશાસકની પહેલા પણ બદલી થવાની હતી, ત્યારે પણ આ ભારતીય જનતા પાર્ટીના થોડાક દલાલ લોકોએ પોતાની તિજોરી ભરવા તેમજ પોતાના કાળા કામો કરેલા કામોને બચાવવા, પોતાને જેલમાં જવાથી રોકવા બચવા એમણે કેન્દ્ર સરકારને ચિઠ્ઠીઓ લખી. અને પ્રશાસક પ્રફુલ્લ પટેલજી ખૂબ જ સારા વ્યક્તિ છે અને વિકાસ પુરુષ છે, પ્રદેશની માંગ છે એમ કરીને આ દલાલોએ પ્રશાસક પ્રફુલ્લ પટેલને ત્યારે બચાવ્યું. પરિણામ શું આવ્યું? પ્રશાસક પ્રફુલ્લ પટેલના બચ્યા બાદ આપણા પ્રદેશના નાનામાં નાનો વ્યક્તિ દુઃખી થયો, પરેશાન થયો, અને મોટામાં મોટો માણસ પણ પરેશાન અને બરબાદ થયો, એ ભલે બિઝનેસમેન કેમ ન હોય. હું દમણ દીવની દરેક જનતાને નિવેદન કરવા માંગુ છું કે તમે આ દરેક ભાજપવાળાને ઓળખી લેજો જે પ્રશાસક પ્રફુલ્લ પટેલને બચાવવા નીકળેલા છે. અને તે જે હમણાં વિડીયો પ્રેસ નોટો ફેરવી રહ્યા છે તેમના સ્ક્રીનશોટ લઈ લેજો, અને જ્યારે ચૂંટણીમાં તેઓ તમારા પાસે આવે વોટ માંગવા ત્યારે તેમના પાસે તેમનો જવાબ માંગજો ને કહેજો કે જ્યારે પ્રશાસક પ્રફુલ્લ પટેલને હટાવવા માટેની લડાઈ પાર્લામેન્ટમાં લડાતી હતી ત્યારે તમે જ તો નીકળેલા હતા પ્રશાસક પ્રફુલ્લ પટેલને બચાવવા, અને તેના સ્ક્રીનશોટ છે, તો તમને શા માટે વોટ આપવાનું? પ્રજાએ ઓળખી લેવાનું છે હવે કે તમારા રક્ષક કોણ છે ને તમારા ભક્ષક કોણ છે, તમારા મિત્ર કોણ છે ને તમારા દુશ્મન કોણ છે. આજે પ્રશાસક પ્રફુલ્લ પટેલનો બચાવ કરવો એટલે આપણા દમણ દીવના લોકોના હક અને અધિકાર ઉપર લાત મારવા બરાબર છે. ગઈકાલે મેં ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા જે પ્રેસ નોટ સર્ક્યુલેટ થતી હતી તેને વાંચી. એ ભારતીય જનતા પાર્ટી દ્વારા લખાયેલી નહીં હતી, એ તો પ્રશાસનમાં બેસેલા અધિકારીના ચેમ્બરમાં લખાયેલી હતી. લાસ્ટ ટાઈમ એ પ્રેસ નોટને ભારતીય જનતા પાર્ટીના નેતાને આપીને અધિકારીએ જોઈ લીધું કે પેલો વાંચવામાં કેટલી ગફલત કરી ગયો ને પકડાઈ ગયો કે ભાઈ આ તો કોઈનું લખેલું વાંચી રહ્યો છે. જેથી આ વખતે આ લોકોએ તકેદારી રાખીને એમના આકાની ચેમ્બરમાંથી જે પ્રેસ નોટ આવી તે સર્ક્યુલેટ કરી નાખી, અને સર્ક્યુલેટ કરીને એમણે મારા ઉપર આક્ષેપો મૂક્યા અને ખુલાસાઓ પણ આપ્યા. અને એમાં એમ કહેવાયું કે પ્રશાસક પ્રફુલ્લ પટેલજીનો ઓર્ડર જે છે તે 24/1/2020 થયો હતો, જેથી પ્રશાસક પ્રફુલ્લભાઈનો કાર્યકાળ 4 વર્ષ અને 6 મહિના જ થયા છે. તો મેં ભારતીય જનતા પાર્ટીના મારા મિત્રોને પૂછવા માંગુ છું કે 27/8/2017માં જે પ્રશાસક પ્રફુલ્લ પટેલ દમણ અને દીવમાં પ્રશાસક બનીને આવ્યા હતા એ કોણ હતા? 2016-17થી લઈને 2020 સુધી દમણ દીવનો પ્રશાસન કોણે ચલાવ્યું હતું? ત્યારે પ્રશાસક કોણ હતો? થોડા મારા મૂર્ખો અને અભણ જે ભારતીય જનતા પાર્ટીમાં છે તેવા નેતાને પૂછવાનું છે કે પ્રશાસકનું પદ શું છે. અરે આ અમુક માણસો તો પ્રશાસકજીની તુલના કોઈ રાજ્યપાલ સાથે કરી રહ્યા છે, અને કોઈ રાજ્યપાલના ટેન્યુરમાં તેમનો ટેન્યુર બતાવી રહ્યા હતા કે આ ફલાણા રાજ્યપાલે આટલા વર્ષ સુધી શાસન કરેલું, 10 વર્ષ 11 વર્ષ. તો આમાં મારા નાદાન મિત્રોને પૂછવાનું, ભાઈઓ મને બતાવો પ્રફુલ્લભાઈ પટેલ પ્રશાસક છે કે એલજી કે પછી ગવર્નર? બોલો. પ્રફુલ્લ પટેલ એલજી છે એવો કોઈ પત્ર, એવો કોઈ પરિપત્ર આપણા પાસે છે ખરો? બોલો, પ્રશાસક પ્રફુલ્લ પટેલ એલજીના રૂપમાં કે ગવર્નરના રૂપમાં શપથ લીધા ખરા? એના કોઈ પ્રમાણ છે આપણા પાસે? કેમ કે એલજી હોય કે ગવર્નર હોય એ તો શપથ લેતો હોય, તો એમણે શપથ લીધેલા છે કે? સાથે સાથે મારે પૂછવાનું છે કે દમણ દીવમાં ગવર્નરની
કે એલજીની પોસ્ટ છે એવું કોઈ સંવૈધાનિક પત્ર છે આપણા પાસે? હું તમને ભારતીય જનતા પાર્ટીના લોકોને પૂછવા માંગુ છું કે એલજી કે ગવર્નર દમણ દીવના પદ માટે હોય તેનું લોકસભામાં પારિત કરવામાં આવેલું હોય અને લોકસભાએ એમને માન્ય રાખીને રાખેલું હોય કે ભાઈ દમણ દીવમાં પદ જે છે કે એલજી કે ગવર્નર છે એવું લોકસભામાં પારિત કરેલું એવું કંઈ છે? લોકસભામાં પારિત કર્યા બાદ રાજ્યસભામાં તે માન્ય રાખવામાં આવેલું છે એવું કંઈ છે? લોકસભા અને રાજ્યસભામાં મંજૂર થયા બાદ શું રાષ્ટ્રપતિ દ્વારા દમણ દીવના એલજી પદ કે ગવર્નર પદને સ્વીકૃતિ આપવામાં આવેલી છે ખરી? આવો કોઈ પરિપત્ર છે? આવું કોઈ નોટિફિકેશન છે? આવું કોઈ ગેજેટ છે કે ભાઈ દમણ દીવમાં એલજીની પોસ્ટ લાગુ થઈ છે કે ગવર્નરની પોસ્ટ લાગુ થઈ છે એવો કોઈ પરિપત્ર છે આપણા પાસે? કોઈ ઓર્ડર છે ખરો? અથવા તો હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહું છું કે તમારા આકા પાસે જાઓ અને તમારા આકાને પૂછો કે સાહેબ તમે પ્રશાસક છો, એલજી છો કે ગવર્નર છો? અગર તમે ગવર્નર કે એલજીની પોસ્ટ પર છો તો તમારા પાસે એવો કોઈ દસ્તાવેજ છે કે તમે એલજી છો કે ગવર્નર છો? બાકી મને કોઈ વાંધો નથી. ભારતીય જનતા પાર્ટીવાળા કહી રહ્યા છે કે એમના તો 4.5 વર્ષ થયા, તો ભાઈ 2016-17 જે પ્રશાસક આવ્યો તેનો કાર્યકર નહીં ગણવાનો? કાલે ઉઠીને હવે આ દમણ દીવને દાદરાનગર હવેલી સાથે જોડ્યા, એવું જ લક્ષદીપ સાથે આપણે જોડી દઈ અને ફરી પાછા ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતા છે, હું તો તેનો વિરોધ કરીશ જ. હું કે ભારતીય જનતા પાર્ટીનો કઠપૂતળી સાંસદ તો છે નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ લખીને આપે કે ભાઈ જે દમણ દીવમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલજી છે તેમને લક્ષદીપ દમણ દીવનો રાજા બનાવવામાં આવે, કે દમણ દીવને દાદરનગર હવેલી સાથે લક્ષદીપને પણ જોડી દેવામાં આવે અને પ્રશાસક પ્રફુલ્લ પટેલને રાખવામાં આવે અને પાછો કાર્યકાળ 5 વર્ષનો આપવામાં આવે એવું તમે કહે તો શું પ્રશાસકનો પાછો કાર્યકાળ 5 વર્ષ 0 થી ગણાશે? અરે બુદ્ધિ છે કે નહીં તમારામાં? સેન્સ છે કે નહીં છે? ભલે દમણ દીવ દાદરાનગર હવેલી મર્જ થયું, પણ તે પહેલા તો પ્રશાસક પ્રફુલ્લ પટેલે જ હતો દમણ દીવમાં, તો કાર્યકાળ તો ડિસકન્ટિન્યુ નહીં થયું ને? મૂર્ખ માણસોને સમજ નહીં આવે ને બીજા ઉપર તાર્કિક હમલા કરે પાછા. આપો તમે પ્રશાસક પ્રફુલ્લ પટેલજીને ડોમિસાઇલ સર્ટી આપો. 8 વર્ષ તો થઈ ગયા, હવે 10 વર્ષ થઈ જાય એટલે પ્રશાસક પ્રફુલ્લ પટેલજીને ડોમિસાઇલ સર્ટિફિકેટ આપો અને એ છાતી પર એમને મુકાવો. મને શું વાંધો છે ભાઈ? મને કોઈ વાંધો નથી. આ આપણા ભાજપવાળાને કહો કે એમના આકાએ શું શું કામ કર્યા છે, તેમના સર્ટિફિકેટ તે પોતે આપે. આ પાછા આપણા જે ભારતીય જનતા પાર્ટીના તટપુંજિયા એમ કહીને તૂટપુંજિયા કે તટપુંજિયા જે નેતાઓ છે તેઓ સર્ટિફિકેટ આપે છે કે અમારા આકા જે છે તે દમણ દીવ માટે વિકાસ પુરુષ છે, શિક્ષણ ક્ષેત્રે, સ્વાસ્થ્ય ક્ષેત્રે, પર્યટન ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ખૂબ જ આપી છે પ્રદેશને. પાછા એવું કહી કે આઝાદી પછી એમ કે પહેલો પ્રશાસક આવો આવ્યો છે અને દરેક કેન્દ્રની જે બધી સ્કીમો છે, કેન્દ્રના જે કામો છે તેના શ્રેય બધો પ્રશાસકને આપે. આપો, મને કંઈ વાંધો નથી ભાઈ, પણ જો તેઓ પ્રદેશના સુખાકારી સુવિધા માટેનો શ્રેય તે લેતા હોય તો એમને પ્રદેશમાં જે નુકસાન કર્યું તેનો શ્રેય બી એને મળવો જોઈએ. ચાલો આગળ આપણે તેની બી વાત કરીએ, એને શું શું નુકસાન કર્યું. પણ મારે પૂછવાનું છે કે તમે કહો કે શિક્ષણની સુવિધા બહુ વધી, હેલ્થની સુવિધા બહુ વધી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બહુ વધ્યા, તો તમને કહું કે શિક્ષણની હાલત તમે જોઈ? હા, તમે આજે સ્કૂલોમાં કોલેજોમાં ગયા ખરા ભાજપવાળા? હા,
શિક્ષણની હાલત કેટલી ગંભીર છે તે જોઈ છે. સ્કૂલોમાં શિક્ષકોની ભારે કમી, શિક્ષકો નિયમિત નથી, શિક્ષકોનો પગાર મળતો નથી, સ્કૂલનો સમય દર વર્ષે બદલાય છે, જેના કારણે એજ્યુકેશન દર વર્ષે ડિસ્ટર્બ થાય છે. આ બધી વિશે પહેલાં બી મેં વિડીયો પર વાત કરી. બાળકોને સ્કોલરશીપ નથી મળતી, ટીચરોને 15-15 મહિના સુધી પગાર નથી મળતો, સ્કૂલો તો સરકારી સ્કૂલો તો છોડો, કોલેજોમાં પણ હાલત એવી જ છે, ફેકલ્ટી રેગ્યુલર નથી. આ બધી વાતોને કોઈ દિવસ તમે સંજ્ઞાન લીધી ખરી? શિક્ષણના હાલાત આજે દમણ દીવમાં સૌથી ખરાબ છે. માણસોને પગાર નથી મળતા, કોલેજોમાં ભણવા વાળા ફેકલ્ટીઓ નોકરી છોડીને જઈ રહ્યા છે, મેડિકલ કોલેજ આજે બંધ થવાની કગાર પર છે, ડિગ્રી કોલેજમાં બી તેવી જ હાલત છે. શિક્ષણનું સ્તર સુધારો કર્યો પ્રશાસકજીએ? પૂછો ને એમને, એમણે સુધારો કર્યો કે બરબાદ કર્યો? આજે આઝાદીના 8-8 વર્ષ થઈ ગયા, આપણા પ્રદેશમાં HSC અને SSC નું બોર્ડ તક બન્યું નહીં, ને મોટી મોટી વાત કરી આગળ, પણ ભાજપવાળાને શું પડેલી છે? એમના બાળકો તો સરકારી સ્કૂલમાં નથી ભણતા, એમના બાળકો તો પ્રાઇવેટમાં ભણે, પૂના અને CBSE અને પૂના યુનિવર્સિટી અને ફોરેનમાં ભણે, એમને શું લેવા દેવા? સરકારી સ્કૂલોમાં ગમે તેવું શિક્ષણ આપે, શિક્ષણ બરબાદ બી થઈ જાય, કોલેજમાં ફેકલ્ટી ન હોય, સ્કૂલોમાં ટીચર ન હોય, તો એમને શું લેવા દે? કેમ કે એમના બચ્ચા તો પ્રાઇવેટમાં ભણે, ભણે તો ગરીબના બચ્ચા ને સરકારીમાં, એટલે એમને તો એમના આકાને ખુશ કરવા માટે સર્ટિફિકેટ આપવા જ પડે. શિક્ષણનું સ્તર બહુ સુધી ગયું એમ કરીને. સર, શિક્ષણનું સ્તરની હાલત કેટલી ખરાબ છે મેં આગળ બી કીધી જ છે અને લોકોને ખબર છે. પાછા કહે કે સ્વાસ્થ્ય સેવા અંગે બહુ બહેતર થઈ ગઈ. શરમ કરો, આપણા લોકોને નાનામાં નાના હેલ્થ ઇસ્યુ માટે પોતાનો ઇલાજ કરાવવા માટે ગુજરાત જવા પડે. દીવનાએ, ઉના, રાજકોટ, આપણે વાપી, વલાડ, સુરત, મુંબઈ, કેમ આપણે બધાએ ઇલાજ કરાવવા માટે બહાર જવા પડે? આપણે જો સ્વાસ્થ્ય સેવા બહુ હોય તો જઈને જુએ કે તમે? હવે સરકારી હોસ્પિટલમાં પણ મફતમાં ઇલાજ નહીં મળે. અરે, તમને બે વાત કરવા માંગુ. બે દિવસ પહેલા મારા પર એક વ્યક્તિનો ફોન આવ્યો. તેણે કહ્યું કે ઉમેશભાઈ, મારી પત્ની ખૂબ જ બીમાર છે ને મને હરિયા હોસ્પિટલમાં એનો ઇલાજ કરવા માટે આવવા પડ્યું છે, પણ મારા પાસે આયુષ્યમાન કાર્ડ નથી ને આયુષ્યમાન કાર્ડ બનાવી આપતા નથી. હવે મેં કહ્યું કે ભાઈ, આયુષ્યમાન કાર્ડનું તો એ લોકોનું સિસ્ટમ છે, 3 મહિનામાં જ બનાવવાનું, તો હજી રિન્યુ બી નહીં થાય ને નવો બને બી નહીં. તો સાહેબ, મેં શું કરું? મારી ઘરવાળી બહુ બીમાર છે. મેં કીધું, એક કામ કર, તું ફટાફટ પહેલાં એડમિટ થઈ જા ને મારાથી જે થાય મદદ તે હું કરું તને. હવે સાંજે પાછો ફોન આવ્યો, મને કહીને રડવા લાગ્યો તો ડાયરેક્ટ, ઉમેશભાઈ મેરી પત્ની કા ડેથ હો ગયા, મેરે છોટે છોટે બચ્ચે હૈ, એક 3 સાલ કા હૈ, એક 5 સાલ કા હૈ, મેરે પાસ પૈસા નહીં હૈ, યે લોગ બોડી નહીં દે રહે હૈ, મેડિકલ કા પૈસા બાકી હૈ, હોસ્પિટલ કા પૈસા બાકી હૈ, મુજે ઇનકી બોડી નહીં મિલ રહી હૈ, મુજે અગ્નિ સંસ્કાર કરના હૈ, ઉમેશભાઈ કુછ મદદ કરો. મારા દિલમાં એટલી ચોટ લાગી. હા, મેં મદદ કરી અને લોકોને કહ્યું બી કે ભાઈ, આ ભાઈને મદદ કરો, એ સોશિયલ મીડિયા પર છે પણ. આજે ગરીબ માણસે ઇલાજ માટે કરગડવું પડ્યું, એમને ઇલાજ સમય પર નહીં મળ્યો તો તેણે તેની ધર્મપત્નીને ખોઈ દીધી. એક બીજી ઘટના તમને કહું, 15-20 દિવસ પહેલા જ બની, કે એક વ્યક્તિનો ફોન આવ્યો મારા પર ને કહેવા લાગ્યો કે ઉમેશભાઈ, મેં અપની બહેન કો લેકર ઉસકે ઇલાજ કે લીએ સિલવાસા વિનોબા ભાવે હોસ્પિટલ મેં આયા થા, મેરી બહેન કા ઇલાજ કરતે વક્ત ડેથ હો ગઈ, અબ મેં ઉનકી બોડી કો દમન લાના ચાહતા હું, પર યે સરકારી એમ્બ્યુલન્સ સબ વાહિની વાલા મુજસે 2,000 રૂપિયા માંગ રહા હૈ, પર મેરે પાસ પૈસે નહીં હૈ, મેરી જેબ મેં સિર્ફ 15 રૂપિયા હૈ, તો મેં ઉનકી બોડી કો ઘર પે કેસે લાઉં? મેને વહાં પર મદદ પહોંચાઈ, વો
बहन को दमन लाया, अग्नि संस्कार भी हमने कराए। मैं ये नहीं कह रहा हूं कि मैंने बहुत बड़ी तोप मारी, ये मेरी जिम्मेवारी है, मेरा कर्तव्य है, पर दुख की बात बता रहा हूं। ये तो हमारे संज्ञान में आया, किसी ने मेरा नंबर दिया, अगर नंबर नहीं दिया होता तो। आप हेल्थ फैसिलिटी की बात करते हो, आज गरीब को इलाज के बिना मरना पड़ रहा है हॉस्पिटल में, और गरीब की बॉडी को हॉस्पिटल से लाने के लिए भी पैसे लिए जाते हैं, बिना पैसे के बॉडी को भी लाया नहीं जाता, बिना पैसे के आदमी मर रहा है इलाज कराने के बिना, और बिना पैसे के तो मरी हुई बॉडी भी इनके परिजनों को नहीं प्राप्त हो रही है, और आप शिक्षा और स्वास्थ्य सुधार की बात कर रहे हैं। शर्म करो, અને પાછા કહે કે પર્યટનમાં ખૂબ સુધારો થયો, કયો સુધારો થયો ભાઈ? નમો પથ અને રામ સેતુ સિવાય શું બનાવ્યું સાહેબે? અરે ટુરિસ્ટ આવે, પણ ટુરિસ્ટ કયા રસ્તેથી આવશે? દમણનો એકમાત્ર કોસ્ટલ હાઈવેની હાલત કેટલી ખરાબ છે, દીવમાં પણ રસ્તાઓની હાલત એવી જ છે, પર્યટકો આવે, ચાલો પર્યટક આવે પણ તો પર્યટકે ક્યાં ઉતરવું, કયું બસ સ્ટેન્ડ ઉપર પર્યટકે ઉતરવું પડશે બતાવશો? કોઈ બસ સ્ટેન્ડ છે દમણ દીવમાં? જે હતા તેને તોડીને, કેટલા વર્ષથી તોડીને નાખી દીધા, શું ત્યાં બસ સ્ટેન્ડ ઉપર પિશાબ પાણી કરવાની વ્યવસ્થા છે? પર્યટકને બસ સ્ટેન્ડ ઉપર ગરમીમાં, હમણાં વરસાદમાં ક્યાં ઊભી રહેવું, ક્યાં બેસવું, કોઈ સુવિધા છે? તો પર્યટક આવી બધી સુવિધાઓ વગર ખુશ થશે? પર્યટકોને પૂછો નહીં પોલીસનો કેટલો ત્રાસ છે? પર્યટક લોકોને ખુશ કરવાના હોય તો પર્યટકોને તેવી સુવિધા આપો ને ભાઈ, રસ્તાઓ બનાવો, પોલીસનો ત્રાસ બંધ કરો, બસ સ્ટેન્ડ બનાવો, બસ સ્ટેન્ડ પાસે જરૂરી સુવિધાઓ ઊભી કરો, ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરો, ત્યારે પર્યટનનો સુધારો થશે ભાઈ। પ્રશાસક પ્રફુલ્લ પટેલ આવ્યો ત્યારથી જ અહીંયા દમણ દીવનો પર્યટનમાં સુધારો હતો એમની? પ્રફુલ્લ પટેલ આવ્યો તે પહેલાં પણ દમણ દીવમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં પર્યટકો આવતા, ટુરિસ્ટો આવતા જ હતા। દમણ દીવમાં લોકો કંઈક જોવા માટે નથી આવતા, દમણ દીવમાં લોકો ખાવા પીવા આવે છે, દમણ દીવમાં જોવા આવે છે। તો એ ઐતિહાસિક ધરોહરો જે દમણ દીવમાં છે, કિલ્લાઓ છે, ચર્ચો છે, એ બધી ઐતિહાસિક ધરોહરો જોવા આવે તો પ્રશાસક પ્રફુલ્લ પટેલના જ લીધે બધા પર્યટકો આવે છે, એ કહેવું 100% ખોટું છે। પહેલા દમણ દીવમાં 31st એક માહોલ ઉભો થતો હતો, અને બે બે પાંચ પાંચ દિવસથી માણસો આવીને 31st માટે રહેતા, ખાતા પીતાને લોકોને રોજગાર મળતો, મરવડ બીચ પર, જંપોર બીચ ઉપર લોકો ખાવા પીવા માટે જાહેરમાં બેસીને એન્જોય કરતા, આજે ક્યાં છે તે બધું એન્જોયમેન્ટ? અને તે બીચીસ ઉપર ખાવા પીવાના આવતા, તેના કારણે ત્યાં લોકોને હજારોની સંખ્યામાં ધંધો મળતો। પ્રશાસક આવ્યા તે પછી તો આ બધું બંધ થઈ ગયું, 31st તો માહોલ જ ખતમ કરી નાખ્યો। આજે બીચીસ પર જાઓ ની, મરોડમાં, જંપોરમાં જે બીજા લારી ગલ્લા લગાવીને ઘર ચલાવતા હતા તેમની હાલત શું કરી નાખી? પર્યટકોને બી પૂછો ની, તેમને કયા ક્યાં મજા આવતી હતી, પહેલા મજા આવતી હતી કે આજે મજા આવતી છે? અરે 144 લગાવી કાંઠા ઉપર, માણસો ડૂબી મરે એમ કરીને। અરે ભાઈ ત્યાં લાઈફ ગાર્ડો મૂકો નહીં, લાઈફ ગાર્ડ મૂકવાના નહીં, અને પર્યટકોને હેરાન કરવાના, કામ ધંધાવાળાને હેરાન કરવાના, આમ પર્યટન ક્ષેત્રનો વિકાસ થશે? હા કેમ કરવાનું? આ ભાજપવાળાને આ જ બધું ગમે પાછું? મેં ભાજપવાળાને પૂછવા માંગુ, તમે જે તમારા આકાની વાહવાહી કરે, તમને પૂછું વિકાસ કયો, કયો વિકાસ ને કેવો વિકાસ, ને તમે કઈ પરિભાષા આપી વિકાસની? દમણમાં જે લાઇટ હાઉસ પાસે બધાના ઘરો મકાનો તોડ્યા,
ને તે જગ્યા ઉપર આજે આલિશાન ટેન્ટ હાઉસ બનાવ્યા. તેમાં દમણદીવના લોકોને શું ફાયદો થયો? શું દમણદીવના લોકોના ઘરો મકાનો તોડીને ત્યાં આલિશાન ટેન્ટોની માંગ કરેલી દમણદીવના લોકોએ? હા, આપણા દમણદીવના લોકોને શું જોઈએ? પેલા ટેન્ટ હાઉસ જોઈએ કે પછી પેલા ગરીબોના ઘર હતા, મકાન હતા, દુકાન હતા, તેને સ્ટેબલ રાખવાની માણસોની જરૂર હતી? ને ટેન્ટ હાઉસથી દમણદીવના લોકોને ફાયદો થયો કે પછી પેલા સાહેબના દોસ્તોને ફાયદો થયો? ભાથાપુરાને પૂછવા માંગુ. આજે દમણથી મેડિકલ કોલેજ સિલવાસા ગઈ, ભીમપુરમાં બનવાની હતી, તો પ્રશાસક સાહેબે ના એના પ્રશાસને એમ કહ્યું કે ભીમપુરમાં જગ્યા નથી, અને તે જગ્યા ઉપર આજે ટ્રાન્સપોર્ટ નગર બની રહ્યું છે. તો ટ્રાન્સપોર્ટ નગર બનવા માટે જગ્યા ક્યાંથી આવી ગઈ? દમણદીવના લોકોને શું જોઈતું હતું? મેડિકલ કોલેજ જોઈતી હતી કે પછી આ ટ્રાન્સપોર્ટ નગર જોઈતો હતો? શું જોઈતો હતો? આજે ટ્રાન્સપોર્ટ નગરની જગ્યાએ ત્યાં મેડિકલ કોલેજ બની હોત તો ત્યાં હેલ્થ ફેસિલિટી સુધરતે, મેડિકલ કોલેજની 100% સીટો દમણદીવ માટે રહેતે, તો આજે દમણદીવના લોકોને ફાયદો થયો કે નુકસાન થયું? તો આ વિકાસ કહેવાય કે વિનાશ કહેવાય? ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ બનાવ્યા. શું બનાવ્યા? કયો રોડ સારો છે દમણદીવનો? એ મને રોડ બતો. એક કોસ્ટલ હાઈવે બી જોઈ લો, દીવના બી હાલત જોઈ લો, અને જે બી પ્રોજેક્ટ બન્યા છે, જે બી પ્રશાસકજીના કાર્યકાળમાં જે પણ કામ થયા છે, તેમાં ટેન્ડર લાગતના 40%-50% ઉપર જઈને ટેન્ડર કામ થયા છે. તો એ વિકાસ રાશિનો ઉપયોગ થયો કે દુરુપયોગ થયો? કામની અવધિ નિયત સમયમાં પૂરો કરવાની હોય છતાં પણ 3-3 વર્ષથી કામ ચાલુ જ છે, અને તેમાં પણ કોસ્ટ વધી ગઈ, તેનાથી આપને ફાયદો થયો કે પ્રશાસકના તે કોન્ટ્રાક્ટરોને ફાયદો થયો? અને જેટલા પ્રોજેક્ટ ચાલે છે તેમાં દમણદીવના કેટલા કોન્ટ્રાક્ટરોને કામ મળ્યું? પાછા આ ભાજપવાળાની મેન્ટાલિટી મને સમજ નહીં પડે. આ ભાજપવાળાના જ હમણે તો જિલ્લા પંચાયત, નગરપાલિકા અને બધું ગામ પંચાયતો છે. વધારે પડતી પંચાયતના પાવર, જિલ્લા પંચાયતના પાવર, નગરપાલિકાના પાવર, બધું છીનવી લીધું. એક રૂપિયાનો ફાયદો નહીં લે, તો બી આ બધા માણસો પ્રશાસકની ચાટુકારિતામાં રત છે, ને એમના દ્વારા જે પણ વટહુકમો આવે, જે ફતવાઓ આવે, તેને સર્વમાન્ય રાખીને નાચવા લાગે. ચાલો ભાજપવાળાને પૂછવાનું, વિકાસ શું છે? ભાજપવાળા મારા ભાઈઓ, તમે મને બતાવો, લોકોના ઘરો મકાનો દુકાનો તોડી નાખવા એટલે વિકાસ? શું ગરીબ ખેડૂતોની જમીન છીનવી લેવી એ વિકાસ? શું આપણા પંચાયતના, જિલ્લા પંચાયતના, નગરપાલિકાના પાવર છીનવી લેવા તે વિકાસ? જ્યાં જાઓ ત્યાં રસ્તાઓ ખોદી ખાદીને મૂકી રાખવા તે વિકાસ? આપણા ઘરો મકાનો દુકાનોના ઘરવેરામાં અસહ્ય ભાવ વધારો કરી દેવો તે વિકાસ? કે આપણા ફાયદા કરતું વિદ્યુત વિભાગને, ટોરાન પાવરને વેચીને ખાઈ જવું અને અસહ્ય લાઇટના બિલોમાં વધારો કરી દેવો એ વિકાસ? આપણી દીકરી દીકરાઓને સરકારી નોકરી મળતી તેમાં જે ડોમિસાઇલના માર્ક કાઢી નાખવા તેને વિકાસ કહો છો તમે? કે આપણા દમણદીવમાં જે આપણા દમણદીવની સરકારી નોકરીઓમાં કામ કરતા આપણા દમણદીવના લોકોના દીકરા દીકરીઓને નોકરીથી કાઢી મૂકવા તે વિકાસ? કે દમણદીવની સરકારી નોકરીઓમાં ગુજરાતથી લઈને બહારના માણસોને નોકરી રાખી લેવા એ વિકાસ? કયો વિકાસ? કે દીવમાં નેશનલ હાઈવેની જરૂર ન હોવા છતાં પણ નેશનલ હાઈવે બનાવવાની કોશિશ કરીને લોકોના ઘરો મકાનો દુકાનો તોડવાની જે પ્રયાસ થઈ રહ્યો છે તેને વિકાસ કહો છો તમે? કયો વિકાસ? કે પછી માછલી ડીઝલની સબસિડીના વેટના પૈસા છે તેને ખાઈ જવાય તેને વિકાસ કહો છો તમે? કે પછી કોટડાથી જે બ્રિજ બનવાનો હતો તેને કેન્સલ કરાવવો એ વિકાસ ગણી રહ્યા છે? અરે કયા વિકાસની વાત કરો છો? કે પછી તમે તેને તો વિકાસ નથી ગણતા જે સરકારી ફંડમાંથી કરોડો રૂપિયા ખર્ચીને જે સર્કિટ હાઉસો બનાવ્યા દમણમાં, દીવમાં, દિલ્હીમાં, આપણું દમણ ભવન, જેમાં જે કરોડો રૂપિયા સરકારી ખર્ચો કરીને પછી જે સાહેબના મિત્રને સોંપી દેવાયા, જે સરકારી સર્કિટ હાઉસો બન્યા
અને તેમાંથી સરકારી પૈસાનો ઉપયોગ થયો અને તે બાદ પણ પ્રાઇવેટ એજન્સીને આપવાની જે તજવીજ કરી તેને તમે વિકાસ કહો છો? કયો વિકાસ? હા, કે પછી સરકારી સ્કૂલોમાં કોલેજોમાં જે આપણા શિક્ષકો છે તેના પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેને વિકાસ કહો છો? વિકાસ કયા કયા કામને તમે વિકાસ કર્યા છે? હા, આજે બર્થ રજિસ્ટર નથી થતા, નામ કરેક્શન નથી થતા, ઘરોના મકાનોના પ્લાન પાસ નથી થતા, જમીન એને નથી થતી, તેને તમે વિકાસ કહો છો? કે પછી ચૂંટણી લડતા માણસોના ધમકાવીને ફોર્મ ખેંચાવી લેવાના, તેને તમે વિકાસ કહો છો? મને ભાજપવાળા બતાવે, ભાઈઓ તમે પ્રશાસક પ્રફુલ્લ પટેલજીની વાહવાહી કરો છો તો મને જવાબ આપો. જિજ્ઞેશ કાછિયાજીએ, SS ભોયા સાહેબે જે એન્જિનિયર હતા તેમણે સુસાઇડ શા માટે કરી? પોતાનું ઘર બચાવવા માટે. પોતે આગ લગાવી દીધી આદિવાસીએ, તે શા માટે લગાવી? શિક્ષિકા બેને શા માટે આત્મહત્યા કરી? સેલવાસમાં જ પેલી બસ કંડક્ટર તરીકે કામ કરતી આદિવાસી બહેન જેણે આત્મહત્યા કરી, શા માટે કરી? આ કોના કાર્યકાળમાં આ લોકોએ આત્મહત્યા કરી અને શા માટે આત્મહત્યા કરી? ચાલો મને બતાવો, તમારી ભારતીય જનતા પાર્ટીના સાંસદના પતિ સ્વર્ગીય મોહનભાઈ ડેલકરજીએ શહાદત શા માટે આપવા પડી? તે કોણ જવાબદાર હતો? તો આ લોકોએ કોના ઉપર FIR કરી હતી? જે આદિવાસીઓનો મસીહા હતા મોહનભાઈ ડેલકરજી, તેમણે શહાદત શા માટે આપવા પડી? તે કોણ પ્રશાસક હતો ત્યારે? હવે જો કોઈ ગરીબનું ઘર તૂટ્યું ને ભાઈ, હમણાં તમે કૂદા મળ્યા છે, નીકળી પડ્યા છે પ્રશાસકને બચાવવા, પણ યાદ રાખજો, હવે જો કોઈનું ઘર તૂટ્યું, મકાન તૂટ્યું, એ કોઈ ગરીબ સાથે અન્યાય થયો, આ પ્રશાસકના કારણે જો કોઈ બી માણસોની બદદુઆ નીકળી તો તેનો જવાબદાર તમે ભાજપવાળા રહેશે. યાદ રાખજો, ઉપરવાળાની ઘરે અંધેર છે પણ અંધેર નહીં. ઉપરવાળાની ઘરે દેર છે પણ અંધેર નહીં. કોઈની હાઈ નહીં લેતા દોસ્ત. આજે તમારા પાર્ટીના સાંસદ પૂર્વ સાંસદ બની ગયા છે ને તમે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા કે નગરપાલિકામાં ચૂંટાયેલા કે સરપંચ પદ પર રહેલા કે ગામ પંચાયતમાં ચૂંટાયેલા, એ યાદ રાખજો, તમે જે તમારા આકાને ખુશ કરવા માટે દોડાદોડ કરી રહ્યા છે ને નાચવા લાગેલા છે, તમારા નામ પસાડી પણ પૂર્વ લખાઈ જવાનું જ છે. યાદ રાખજો, કોઈની હાઈ નહીં લેતા. હાઈ છે ને માણસોને છોડતી નથી, એટલું યાદ રાખજો. બાપ છોડે પણ પાપ છોડતો નથી, આટલું જરૂર યાદ રાખજો. મારા ભાજપના મિત્રો, તમને કહેવા માંગુ છું, મેં જે પણ ચૂંટણીમાં વાયદા કર્યા છે તેને પૂરો કરવાનો પૂરો પ્રયાસ કરીશ. તમે મને કોઈ રોકી નહીં શકે ને તમારા આકાને તો વાકો વારવાનો વારવાનો ને વારવાનો જ, સમજી ગયા? બાકી મારા પાસે તો એક મસ્ત ટેગલાઇન છે, હાથી ચાલે બજાર, કૂતરા ભોસે હજાર. જય હિન્દ.